રાખીને તત્વ દ્રષ્ટિ ખુલે તે હેતુથી સરળ લોકભોગ્ય ભાષામાં રજૂ કરાયું છે તીર્થંકરોના ચરિત્રોનું વર્ણન સર્વ સંપ્રદાયોના ગ્રંથોમાંથી મેળવેલું છે જેમાં કદાચ ક્યાંક તરતમતા ભાશે તો તેની ક્ષમા પ્રાર્થીએ છીએ

પોતાની જાતની જ વાતો કર કર કરવી એક 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 આ અહંકારનો અહંકારનો પ્રકાર પ્રકાર છે છે ખબર ના પડે પણ આમ આપણે ખાસ બહેનોને વધારે આપ હોય આ પ્રકૃતિમાં જરા ક હોય સાધારણ વાત બે ચાર બેનો ભેગી થઈ હોય કે સગા સંબંધીઓમાં ભેગા થયા હોય કે બીજે ભેગા થયા હોય તો પોતાની જ વાત કર્યા કરે પોતાની જ વાત કરે આ વસ્તુ પૂછ્યું હોય કે તું ક્યાં હતી હમણાંની દેખાઈ નહીં નહિ બેનપણી બહેનપણીને પૂછે ને કે અત્યારે તું તું હમણાં બહુ બહુ દિવસથી દેખાઈ નહીં ક્યાં હતી આટલું જ પૂછવાની વા પછી ચાલુ થઈ જાય ઓ હમણાં તો હું છે તો મારા પિયર ગઈ હતી પછી પિયરમાં છે તો મારી ભાભી ભાભીની છે તો ભાભી છે તો બહુ માંદી થઈ હતી એને બાબો આવ્યો હતો બાબો પ્રીમેચ્યોર હતો પછી બહુ દિવસ સુધી એને છે તો પ્રીમેચ્યોર વોર્ડમાં રાખવો પડ્યો હતો એને તો ખબર છે કેટલી બધી નળીઓ નાખવી પડી હતી પછી એ કરતાં કરતાં બાબો બે ચાર વાર તો મરતાં મરતા બચી ગયો હવે જીવ જીવી ગયો છે ઘેર આવ્યો છે પછી ભાભી બિચારા બહુ રડતા હતા બહુ ચિંતા કરતા હતા પછી ભાભીની મમ્મી પણ બહુ રડે બહુ રડે તો છાયા છાતી કૂટે એટલું રડે કે છે ચલાવે 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 મેં તો બે મિનિટમાં પતાવ્યું પણ એને તો દસ પંદર મિનિટથી પૂરું ના થાય એટલો બધો સ્ટોક હોય એની પાસે અંદર ભરેલું હોય શું કોણ કોક મળે એટલે કાઢે કોઈ સાંભળવાળું જોઈએ જરાય એને લિંક ના હોય કે હું શું કરું છું કોની વાત કરું છું સામાવાળાને આની જરૂર છે કે નહીં એના જેવો હોય એના જેવી જ કોક હોય તો એ સાંભળે ને એને મજા પડે પણ અમારા જે માનતા કે હવે આ બધી કામની જ નથી જરાય કામમાં આવે એવી વાત જ નથી શું ટાઈમ એનર્જી એનર્જી કેટલી વેસ્ટ થાય બહુ બહુ કોમન હોય છે બહેનોમાં પુરુષોમાં ઓછું હોય પણ પુરુષોમાં એમના ઇન્ટરેસ્ટની વાત આવે ધંધાની તો છગે પાછા શું આપણે નહીં રામભાઈને પૂછ્યું રામભાઈ આ એક વખત પૂછ્યું તું અમે રામભાઈ રામભાઈ તમે શું કઈક તમે શું ભણેલા એવું પૂછ્યું હતું ને તમે શું ભણેલા આટલું જ પૂછ્યું અમે રામભાઈને ઓહો શું ચલાયું શું ચલાયું કે છે કે હું તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયેલો કે છે અને બહુ હાર્ડશીપમાં થયેલો પછી હું હું તો એકલો જ હતો મારે જાતે જ બધું કરવાનું હતું ત્યારે તો હું પરણ્યો હતો કે છે મારા વાઈફ મને બહુ સાચવતા હતા મને ચા પાણી બધું હાચવ હાચવ કરે બહુ સંભાળે મને બહુ સારી રીતે હું પછી પાસ થઈ ગયો સારા માર્કે કે છે પણ ત્યાર પછી મારા વાઈફ જ્યારે ત્યારે મને હંભરાય હંભરાય હોઉં કરે મારા લીધે તમે એન્જિનિયર થયા હવે આ તો મને એમણે પાંચમી કે છઠ્ઠી વાર સંભળાયું હતું હા હજી કે છે તમે બધા દસ પંદર વાર રમરાઈ દીધું હશે નિરૂમાં તમે જો આ જ્ઞાન ના આપ્યું હોત તો પછી બીજા વધારે જે ઘણી વાર સંભળાયું એવી રીતે હું તમને પણ સંભળાવે મોકો મળવો જોઈએ એટલે તરત ચાલુ થઈ જવાય આમાં તો મને લાગ્યું સ્ત્રીઓ કરતાં આ મારી પ્રકૃતિમાં વધારે છે કે જરા આ જો એક્સપોઝર આપે એટલે ચાલુ થઈ જવાય હા એ અહંકાર છે એક પ્રકારનો શું પોતાની જાત માટેનું કંઈક આપણે માનીને બેઠા હોઈએ અને જરાક મોકો મળે કે ચાલો ચાલુ ચાલુ થઈ જાય શું ધંધાની કંઈક વાત આવે ને તોય છે તો હું તો આટલું કમાયો હતો ને આમ હતું ને એટલી બધી મહેનત કરેલી ને હું તો સોળ સોળ કલાક શું અઢાર અઢાર કલાક કામ કરતો હતો શરૂઆતમાં તો મને બહુ મુશ્કેલી હતી કોઈની મને મદદ નથી એક પૈસોય મારી પાસે હતો નહીં અને મેં તો મારી જાતે લોન લઈને ફ્રેન્ડ પાસેથી આમ કરીને ધંધો ચાલુ કર્યો અને એટલી બધી મહેનત કરી અઢાર અઢાર કલાક સુધી દસ વર્ષ સુધી નથી ખાવાની મને પડેલી કે નથી હું છૂવાનું ને કશું નહીં બધું કરી કરીને પછી હું તો આટલું કમાયો ત્યારે અત્યારે કરોડપતિ થયો શું પેલો ટીવીવાળો કરોડપતિ નહીં હાચો કરોડપતિ થયો છે મહેનત કરીને થયો છે બુદ્ધિ વાપરીને તો નહીં પણ એમ મહેનત કરીને કર્યો થયો એટલે આવી રીતના બસ ચાલુ થઈ જાય એટલે પોતાની જાત માટે બોલ બોલ કરું શું બહુ જણાને એવું હોય શું અમારો તો બહુ અનુભવ થાય આમ તો અહીંથી અમેરિકાથી કોઈ ફોન કરતું હોય ને અમારું નિરૂમાને અમારો ફોન બહુ વખતથી બહુ દસ વાર ફોન કર્યા તોય નિરૂમા મળતા નથી અને માંડ માંડ નિરૂમા મળે ને તો ફોનમાં શું અમાર તો જય સચિદાનંદ એટલું જ બોલવાનું વારો આવે આગળ પાછળ કશું બોલવાનો વારો એ જ બોલ બોલ કરે નોન સ્ટોપ બોલ બોલ કરે આજે મને આમ સ્વપ્ન આવ્યું હતું તમે નીરૂમાં સ્વપ્નામાં આયા હતા ને દાદા આયા હતા ને સિમંદર સ્વામી આવ્યા હતા ને દીપકભાઈ આયા હતા બધા મહાત્માઓ આવ્યા હતા સ્વપ્નામાં મેં તો બહુ પદો ગાયા પાછા સ્વપ્નમાં પદો ગાયા તે અમને ફોનમાં ગાઈ અમરાવે એ ચાલે ચાલે દસ મિનિટ પંદર મિનિટ એનું સપનું ચાલે પછી કહેશે મારો બાબો છે તો હવે જોબ ખોળવા ગયો છે ને હવે તો બહુ હોશિયાર થઈ ગયો છે ને ભણ્યો છે આમ છે ને તેમ છે હવે છે તો બીજું એમબીએ કરવાનો છે ને પછી છે તો પરણવાનો છે ને લે તને હું પ્રોબ્લેમ છે તારે જ્ઞાનમાં ને આજ્ઞામાં કેટલું રહેવાય છે નથી રહેવાતું એની વાત ને આ લાવું લાંબું લાવું લાવું છે અમે શાંતિથી સાંભળ્યા કરે અમારે બી બોલવાનું માતા કુટિં અહીંયા અહીંયા પ્લેટફોર્મ પર હોય ત્યારે બોલવાનું બાકી તો આવો બોલવાનું અમાર ભાગે ઓછું આવે અમારે સાંભરવાનું બહુ આવે આ ડિ હવે જરાક ડાહી થઈ નહીં તો તો એ જરાક એને પૂછ્યું કે તારી સાસુ કેમ છે તો ચાલુ થઈ જાય મારી સાસુ આમ કરે છે ને તેમ કરે છે ને મારું માથું દુખી દે છે ને મારે કકાટ કરે છે પછી બધું બહુ લાંબુ લાંબુ બોલે આમ પચવે છે ને તેમ પચવે છે ખાવાની બાબતમાં આમ કરે છે ને કામની બાબતમાં આમ કરે છે ને હમજતા જ નથી મારી જોડે માથાકુટ કરે થોડું ટાળું પડ્યું આટલી જરાક પૂછીએ કેમ છે બસ પતી ગયું ભાઈ બધું ભરી રાખ્યું હોય ને તે કાઢે અમને તો જરાય વાંધો નથી અમારી અગર કાઢે તો ખાલી થાય ને જરાક બે ભૂલચોક હોય તો ઠોકી દઈએ ને હામી

કે કેટલું બોલવાનું ક્યાંય જરૂર છે પછી પાછું સામાવાળાને એની શું અસર થાય છે એ એક્સેપ્ટ કરે છે કે નથી કરતો બિચારો મોડે બોલી તો ના કે બરબર બંધ કરો એવું તો ના જ બોલે એટલે બિચારો ચૂપ ગુપચૂપ બધું સોંભર્યા કરે પણ અંદર તો મેં એને ઉકળાટ થતો જ હોય શું કે આ હું કે મારો ટાઈમ બગાડે છે મારો માથું દુખાડે છે કશું એમાંથી કંઈ એમાં ફાયદો તો કશો જ ના હોય હો એમાં કંઈ આટલું તથ્ય ના હોય તારણ કાઢીએ તો કશું બેનિફિટે ના હોય કશું લાભ ના હોય આ શું જ પાર્ટ ટાઈમ એનો એનો ઉભરો કાઢે છે શું કહ્યું રામભાઈ એમ કે છે કે ભરેલી કોઠી હોય ભરેલો માલ હોય તો આ રીતે કાઢી નાખો સારો નહીં કોકડી પાસે ના કઢાય અરીસા પાસે કઢાવવાનો સામાયિકમાં કાઢી નાખવાનો શું પેલાને દ્વેષતા ને અમારું માથું શું કરે પાંચમી કે છઠ્ઠી વાર અમે તો પાંચ વાર સુધી બોલ્યા નતા સાંભળી લેતા હતા જાણે પહેલી વાર સાંભળતા એમ જ સાંભળતા હતા એમની વાતો બધી પછી કહ્યું હવે રામભાઈ આટલા વખત થયા હવે થણી પ્રગતિમાં આવ્યા આટલી બધી ફિલ્ડિંગો કરે છે પછી પછી અમને સાંભળાઈ દીધી પણ એમને એક જ વાર કહી પછી સમજી ગયા અમારે આગળ તો પછી નહીં બોલ્યા પણ તમારા બધા આગળ બોલે છે કે નહીં બોલતા ખબર નહીં નિરૂમા આવો બાળકો સાથે બહુ કિસ્સા બન્યા કરે છે કે આખો દિવસ એમને ભણવા માટેને બધું કહીએ એ ટાઈમમાં અવારનવાર એટલું કહેવાય કે અમે તો આમ ભણતા હતા ને તેમ ભણતા હતા ને અમે આટલા કલાકે કરતા હતા પછી આવું તો અત્યાર સુધી મેં એટલી બધી વખત કહેવાયું કે હવે એક વખત તો ઋતુલે એવું કહી દીધું કે પપ્પા એટલે મેં કહ્યું ને કે ભણ ભણે તો કે પપ્પા હવે ખબર તમારું ન કહેશો હવે હું ભણવા બેસી જઉં છું એમ ત્યારથી પ્રકાશ એને ખબર પડી ગઈ કે ભાઈ હવે અહીંયા આગળ શાંત રહેવાનો ટાઈમ આવી ગયો છે

અને આ તો બહુ કોમન કમ્પ્લેન છે છોકરાઓની પપ્પા હોય એટલે એટલું બહુ ના બોલી આટલું તો બોલ્યો એ જરાક હિંમત આવી એનામાં એટલે હા શિવ હિંમત આવી ગઈ નહીં તો મમ્મીઓને તો કહી દે મમ્મી યુ સ્ટાર્ટેડ અગેન એમ કેસે તું બહુ પાછું ચાલુ થઈ ગયા પાછા શરૂ થઈ ગયા એટલે અને આજકાલના છોકરા એટલા બધા સ્માર્ટ હોય છે એક જ વાર જે વાત કરી હોય ને આમાં પ્રોબ્લેમ ક્યાં આવે છે આપણે એક જ વાર વાત કરી હોય ને તો એ લોકોને બરાબર મગજમાં રહે છે શું દે આર ધેટ મચ સ્માર્ટ એકવાર કહે પછી બીજી વાર આવી બધી બાબત ભણવાનું ભલે યાદ ચાર દસ વાર વાંચવું પડતું હોય પણ બીજી જનરલ નોલેજની વાતો કે ઘરની બીજી ત્રીજી વાતોમાં એ લોકો એટલા બધા સ્માર્ટ નહીં છે એકવાર કહ્યું હોય તો દે રિમેમ્બર એ લોકોને ખ્યાલમાં આવી જ જાય આપણે ફરી ફરી રિપીટ કરવું ના પડે પણ આપણને શું હોય છે આપણને ખ્યાલ નથી હોતો આપણી આપણી જે મેમરીમાંથી વાઇપ આઉટ થઈ જાય છે એટલે જ્યારે આપણે કહેતા હોય ને ત્યારે આપણને એમ જ લાગે કે હું એને પહેલી વાર જ કહું છું આ આપણી ડિફેક્ટ છે આવરણ આવી જાય છે શું આવરણ આવી જાય છે કે હું પહેલી વાર જ કહું છું એમ કરીને કહેતા હોઈએ છે શું એટલે આ બધી જનરેશન સ્માર્ટ હોય એટલે આ હું ધારો કે હું ડિમ્પલે બે એક વાર બે કે ત્રણ વાર કે બીજી વાર કે ત્રીજી વાર મારાથી કહેવાતી હોય ને તો હવે વિનયથી બોલે નહીં પણ એનું મોડું જોઈ લો એટલું સમજી જ જાઉં કે આ રિસ્પોન્સ આપતો નથી એટલે આ વાત મારી થઈ ગયેલી છે એની જોડે નહીં તો પેલો ધ્યાનથી સાંભળે પહેલી વાર હોય ને તો ધ્યાનથી સાંભળે ને રિસ્પોન્સ આપે પણ જો રિસ્પોન્સ ના આપે એટલે હું સમજી જઉં કે આ વાત એક વાર થઈ ગયેલી છે કે બે વાર થઈ ગયેલી હશે જરાક થોડુંક મોડું આમ થઈ જાય ગંભીર તો હું સમજુ કે ચાર પાંચ વાર થઈ ગઈ હશે એટલે પછી ધીમે એને હું જ વાળી લઉં ટીમ પહેલાં વાત આપણે કરી છે નહીં થઈ ગઈ છે નહીં એટલે કે હા હા એટલે એને શાંતિ થઈ જાય ગાવાની હવે મને આમ તો યાદ ના હોય કે કરેલી છે કે ના કરેલી છે પણ એના મોઢા પરથી ખર પડી જાય મને કે આ વાત થઈ ગયેલી છે એટલે કરતા પહેલાં વિચાર કરવો પડે કે આ વાત કરેલી છે કે નથી ફરી રિપીટ તો નથી થતી ને આમ તો આમ તો આપણે બોલ બોલ કરીએ છીએ એવું તો ને આ એક થોડુંક જુદું છે કે આપણે આવરણ જ આવી જાય છે શું પેલી પોતાની જાત માટે બોલ બોલ કરીને ત્યાં કેવું એક આવરણ જ આવી જાય છે એવું આજે તમે કહ્યું ને રિપીટ કરો બીજી વાર ત્રીજી વાર કયા કરીએ છીએ આપણે એક જ વાત એ આવરણ આવે છે અને જેમ જેમ ઉંમર થાય ને ગઈડ પણ આવે ત્યારે તો બહુ થાય આ કેટલી વાર દસ વાર બોલે અડધા કલાકમાં તો ને એને એમ જ લાગે કે હું ફર્સ્ટ ટાઈમ જ બોલું છું એ એ જે કાંઈ બોલાય છે એ એમને સમજાવવા માટે બોલાય છે કે પછી આપણો અહમ સંતોષ આવવા માટે કે ભાઈ મેં આમ કર્યું છે એ અહમ વધારે વ્યક્ત થઈ જાય છે પોતાનો અહમ આવી જાય અહમ જ વધારે હોય છે અહમ આવી જાય છે જો એને સમજાવવા માટે હોય અહમ વગર હોય ને તો એને એને એ સ્વીકારે શું એને કંટાળો ના આવે થોડો ગર્વ રસ્તો ચખાઈ જાય એમાં હમ ચખાઈ જાય ને ઘણી વખત એટલે છોકરાઓને આ બધું આપણે ઘરો રસ ચાકતા હોય અથવા આપણો હમ વચ્ચે ભળેલો હોય ને તો એમને તરત જ ખબર પડી જાય એટલે એને ગમે નહીં આમ આમ ડિફાઈન ના કરી શકે સ્પેસિફિક આમ છે આમ છે પણ એને અંદરથી રિએક્શન જ આવી જાય ઇટ ડઝન્ટ લાઈક એને ગમે નહીં એટલે ગમે નહીં એટલે આપણી વાતને સ્વીકારવા સ્વીકારવાનું તો ક્યાં એનું ક્યાં દૂર જ રહી ગયું છે ઘણી વાર એવું ના બને કે આપણને ખબર હોય કે આપણે પાંચથી છ વખત કહી દીધું છે પણ છતાં એની ભૂલ સુધારવા માટે કે એને એન્કરેજ કરવા માટે આપણે ફરી રિપીટ કરતા હોઈએ એન્કરેજ કરવા માટે નથી કરતા સુધારો કરવા માટે એ તો બહુ ડિસ્કરેજ થાય છે

તો આપણે જાણીએ છીએ કે આ નિરર્થક વાતો કરીશું અને કરવાની છે એની હાથે અડધો કલાક પાસ કરવો હોય તો પછી ધંધાની વાતો કરવી પડે કોઈ બજારનું કરતો હોય તો એની હાથે પછી આપણે જાણીએ કે આ આપણે માટે બરાબર નથી પણ એની હાથે એવી વાત કરવી પડે અને કોઈ ધાર્મિક વૃત્તિનો માણસ હોય તો પછી આપણે એની હાથે અડધો પોણો કલાક પાસ કરવાનો હોય તો એ ધાર્મિક વૃત્તિની વાતો કરવી પડે એટલે આપણને ખબર છે કે આ કામની નથી છતાં કરવી પડે છે એ જુદી વસ્તુ છે એ તો સાધારણ આપણે તો જનરલ શેર બજારની માર્કેટની ને આ તે બધાની વાતો કરીએ પણ પહેલી તો પોતાની જાત માટેની વાત કરે અહંકાર મૂકીને વાત કરે અહંકાર ભળેલો હોય ત્યાં પ્રોબ્લેમ છે આમ તો જ્યાં જેવું જેવું જરૂર હોય એવું વાતો તો કરવી પડે સાધારણ પણ અહંકાર પેલો આવે છે પોતે શેરબજારની વાત કરે તો પોતાના જ શેરોની વાત કરે હું આમ મેં લીધા ને હું આમ કમાયો ને તેમ કમાયો ને ગયા એ ના બોલે પાછો અને આમ તો આમ તો દસ વર્ષ પહેલા કમાયો ને તે પાછો યાદગારી કરીને બોલે પતી ગયું તો ગયા એ પાછા કેટલી વાર એ બધું આ અહંકાર મળે ને તે તેને માટે આપણે કહીએ છીએ કે આ જ્યારે અહંકાર પર આપણે જો નજર હોય ને તો આ ઓટોમેટિક આ બધું બંધ કટડાઉન થઈ જાય એમાં એવું નથી હોતું કે પોતાના અનુભવો સામાન્ય ખપ લાગશે એવી આપણને અંદર ગેડ બેઠેલી હોય એ અહંકાર જ છે ને મારા અનુભવ મને ખપ લાગશે એ પૂછે તો કહેવાની જરૂર છે કે ભાઈ લાવ તમારો કે અનુભવ હોય કોમ અને મને ખપ લાગે હોય તો બરાબર આ તો વગર પૂછે બોલ બોલ કરે એટલે એનો એની વાત છે એ તો રીતને તમારે સલાહ લેવાય તો તમારે એને સલાહ આપવાની ફરજ છે પણ આ તો કોઈ પૂછતું નહીં કશું નહીં એમ તો આપણું આવે છે શું આપણું ચાલુ થઈ જાય છે એ ઉભરા આવે છે ને અહીથી એ અહંકારના છે હું એને સલાહ આપી દઉં એને સુધારી દઉં એને સમજાવી દઉં મારા અનુભવથી એને શીખવાડી દઉં એ બધું અહંકારનો રિએક્શન છે હા બે બાળકો હોય તો એક બાળકને આપણે કઈ વાત કરતા હોઈએ એ ગમતી હોય એમાંથી એને ઇન્સ્પિરેશન એ મળે પણ બીજા બાળકને જરાય ના ગમતું હોય તો એ શેને આધારે થાય દરેકની જુદી જુદી પ્રકૃતિ છે ને તમારી બે વાત એક જ વાત બેઉને સરખી ના એક્સેપ્ટ થાય જૂની પ્રકૃતિ પ્રમાણે એટલે આપણે એ બે એક આપણી કહેવત છે ને એક જ લાકડીએ બધા બળદિયા ના હંકાય દરેક જુદી જુદી લાકડી રાખવી પડે બધા બળદિયા જુદા જુદા હોય આપણે ખેડૂતોમાં કહેવત હતી શું આ હજામ હોય ને હજામ વાળન તે પહેલાના વખતમાં ઘેર ઘેર ચીન બધાને અજામ હજામત કરાવી આપે તો એ છે તો બધા માટે અસ્ત્રો જુદો જુદો રાખે હા કે બધા માટે વાળન જુદો જુદો અસ્ત્રો રાખે ગામના નગર સેટ માટે જુદો રાખે પછી ઓર્ડિનરી બધા ખેડૂતો માટે જુદો રાખે જ્યારે લો ક્વોલિટીનો રાખે નગર સેટ માટે હાઈ ક્વોલિટીનો રાખે પછી દરબાર હોય તો એના માટે ટૉપમોસ રાજા ગણાય એ પાછો અસ્ત્રો બીજા માટે ના વાપરે એનો સ્પેશિયલ રાખે કેમ તો કે આ પોતાની ક્વોલિટી મેન્ટેન કરવી પડે શું સર્વિસ મેન્ટેન કરવી પડે સામાન્ય કઈ જરૂર છે એ પ્રમાણે જ આપવું પડે એટલે આપણને આપણે જે એક્સપેક્ટ કરીએ છીએ કે હું એક જ વાત કહું છું તો એકને સાચી એક સાર એક એક મારી વાત સ્વીકારે છે અને બીજો નહીં સ્વીકારતો એટલે સ્વીકારે છે એ ડાયો લાગે નથી સ્વીકારતો એ છે તો ગાળો લાગે ના આ ડાયાને આપણે એડજસ્ટ કરતા બધાને આવડે શું ડાયા જોડે પણ ગાળા જોડે એડજસ્ટ કરવાની ત્યાં તકલીફ ને તોફાની મગજ ન હોય એને એડજસ્ટ કરવું એડ ગુરુ છે એટલે આપણે શું કહીએ આપણે એડજસ્ટ થતા નથી આવડતું એટલે આપણે ઠોકી દઈએ સારો નકામો છે આ નકામો છે આ નથી સારો આપણે નહીં આવડતું એની પાસે કામ લેતા શું એટલે અસ્ત્રો બદલવો પડે હા નિરૂમા આપણે બોલીએ નહીં પણ સામેની વ્યક્તિ બોલ બોલ કરતી હોય અને પોતાનો આગ્રહ કર કરતી હોય તો એની વાત આપણે સ્વીકારવી કે ના સ્વીકારવી આપણે એનું ભાષણ બંધ જ ના કરે તો શું કરવું આપણે ત્યાં તપ કરું તપ અધિ તપ અને આત્મા અમે તો કહું છું શું આ રીતે પંદર વીસ મિનિટ અડધો કલાક જેટલું બોલવું એટલું બોલે અમે શુદ્ધાત્મામાં રહીને શુદ્ધાત્મા એના જોઈએ એટલે અંદરથી તો અમને ઠંડક હોય ચાલો આપણે બોલ બોલ કરવાનું તો આખો દડો હોય છે આ એ બોલે છે તો આપણે એટલી શાંતિ સાબરો ને એટલે શાંતિથી સાંભળીએ ને સિન્સિયરલી સાંભળીએ એવું નહીં કે આમ કંટાળીને અંદર કે હિપોક્રેસી કરીને પણ ના હોય દિલથી સાંભળીએ હાર્ટીલી સાંભળીએ એ તો કે સજાવા દો મરવા દો બોલી નાખવા દો પછી ગયો પછી કકડાટ ગયો એવું ના હોય એમાં એવું બને કે મારા નાના પ્રધાનની વાત કરું તે એના અનુભવ કહેવાય બેસે તો બે કલાક એ પૂરા થાય એવું સત્તર વખત થાય તો અઢાર વખત મારે શું કરવું કે આપણને એવું લાગે કે આ ટાઈમ વેસ્ટ છે ત્યાંથી ઉઠવા ના દે ને ચાલુ કરે એટલે પહેલી વખત બોલતો હોય એ રીતે ચાલુ કરી નાખે તો આપણે તે વખત કેવું એડજસ્ટમેન્ટ લેવું તબ તો કેટલી વાર કરીએ આપણે તમે માસ્તર છો ને માસ્તરનો તો ધંધો જ છે આ પગાર આમ થાવ છો

ના એટલે લિમિટ આવી જાય આપણા તપની ને જો થોડું બીજું હા બીજો ટાઈમ આપણે બાર ઊંધું છતું થઈ જતું હોય બોલાઈ જતું હોય તેને બદલે આપણે કટ શોર્ટ કરવું ના એવું ના થાય પણ આપણે બીજો આપણે સત્સંગ માટે કે બીજા માટે આપણે ટાઈમ કાઢવાનો હોય ને હા તો કટ શોર્ટ કરાય ને કરે ભાઈ હવે મારે જવાનો ટાઈમ થયો છે કેવાનો સહી સચ્ચિદાનંદ કરાય ને સત્સંગમાં જેવી ફાઈલ હોય તો શું કરવાનું બાય ચાન્સ એટલે હું તો રાજકોટની વાત કરું છું બેઝિકલી પણ એટલે હું આવી રીતે એડજસ્ટમેન્ટ કરું બરાબર છે પેલા તો બહુ કશાય થઈ જતા હતા એને આવીને હું જોઉં ને એટલે મને એમ થાય કે વીસ પચીસ મિનિટ મારી ગઈ સામાયિક બાઈક બધું ગયું પછી જેવી વાત ચાલુ કરે એટલું અંદરથી જ ચાલુ કરું કે શુદ્ધાત્મા ભગવાન શાંત થાવ શુદ્ધાત્મા ભગવાન શાંત

ફરક તો લાગે છે હિત હિતમિત પ્રીત ની વાત કરી તો ફરક લાગે બહુ આવે તાર તો રીમાને રોજ કરજે હિતમિત ને પ્રીત વાળું ચાલુ કરે તારી જોડે ત્યાં તો જ્ઞાન જ નથી રહેતું આજે આજે આપણે તીર્થ દર્શનમાં જોઈશું ખંભાતના માણેક વિસ્તારમાં આવેલું શ્રી વાસુપૂજ્ય સ્વામીનું ખૂબ જ પ્રાચીન દેરાસર દરેક મુમુક્ષુએ ભગવાનના દર્શન કરવા માટે અવશ્ય એકવાર ખંભાત જવા જેવું છે જ્યાં નજર નાખીએ ત્યાં દેરાસર અને ભગવાન દેખાય છે આપણને ખંભાતમાં તો દરેક ગલીએ ગલીએ પોળે પોળે ખૂબ જ પ્રાચીન અને ભવ્ય ઇતિહાસ ધરાવતા ભગવાનની જે આપણને જોવા મળે છે સડસઠ ની સાલની આ પ્રતિમાજી છે શ્રી વાસુપૂજ્ય સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર 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 કરું છું